YDSE નો પહેલો પ્રેક્ટિકલ લઉં છું, એના પહેલા જે આવતા હતા ઇક્વેશનો એકવાર રિવિઝનમાં બી આવીશ અને બાકી બધી કન્ડિશન તમારે અહીંયા થશે. તો પહેલા એક વસ્તુ સમજો, આપણી પાસે યંગ ડબલ YDSE જે છે, યંગ ડબલ સ્લિપ નો પ્રેક્ટિકલ છે એક્સપેરિમેન્ટ, એની અહીંયા વાત કરું છું. તો અહીંયા તમને એટલું ખ્યાલ હશે કે આ એક સોર્સ હશે, પહેલો ઉદ્ગમ અહીંયા હશે, ત્યાંથી પ્રકાશ નીકળશે, ઉદ્ગમ અહીંયાથી આ તરફ જશે, આ રીતે બે આમાંથી રે જશે અને પછી સામે એક પડદો રાખ્યો હશે, પડદા ઉપર આ રીતે આપાત થશે. આપાત થાય ત્યારે અહીંયા સામે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત તરફ જેવી સ્ટેપ જોવા મળે છે. કોમ્પ્લેક્સ વેરિએશન એટલી રીતે બનશે કે આ જે સોર્સ છે એનું ઉપર નીચે ગમે ત્યાં ખસેડીને ગણવામાં આવશે. એ બધી વસ્તુ પછી સમજીએ, પહેલા બેઝિક કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ કે સોર્સ અહીંયા મૂક્યો છે અને એના કારણે આ સાઈડના ભાગમાં પ્રકાશિત ભાગ જોવા મળે છે. હજી આના પછી બીજી ડેપ પણ આપણે સમજવાની છે કે જેની અંદર એ નીટ જેનો કોન્સેપ્ટ છે, કારણ કે ગુજકેટમાં એ રીતે આવશે નહીં વધારે પડતું. પણ અહીંયા હાલ YDSE ની વાત કરું તો અહીંયા સમજો આ બે સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ ડી કહેવાય, આ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી કહ્યું છે, બરોબર. અને વેવલેન્થ તરંગ લંબાઈ લેમડા જેટલી આપાત કરી તો અહીંયા પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત જોવા મળશે. એ પ્રમાણે અહીંયા સમજવાનો ટ્રાય રાખવો છે કે આ જે વધારે પડ આ જે એક પહેલો સમજો મધ્યમાં જે જોવા મળે છે આ પોઈન્ટ, એ આપણા માટે પ્રકાશિત ભાગ જોવા મળશે. હવે મધ્યમાં જે જોવા મળે એને પ્રથમ અધિક મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. શું નામ આપીએ છીએ તો ધ્યાન આપે, હું ગુજરાતીમાં અહીંયા થોડુંક નોટ કરવાનો અથવા તમને અહીંયા બતાવી દઉં છું. મધ્ય સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિજ લખ્યું છે, તે મધ્યસ્થ અધિકતમ આવશે. આ ભાગ જે છે એને મધ્યસ્થ અધિકતમ વડે રજૂ કર્યો છે. એના ઉપર આવશે એ પ્રથમ ન્યૂનતમ આવશે, જેમ મેં તમને આગળ આકૃતિ ડ્રો કરીને સમજાવ્યું હતું. આ જે ભાગ આવશે પહેલો એ મધ્યસ્થ અધિકતમ હોય, એના પછી ફરી પાછી આ રીતની સ્લીટ જોવા મળશે, ફરી આ ટાઈપની ફ્રિંજ જોવા મળતી હશે. તો અહીંયા આ રીતની પેટર્ન્સ બનતી હશે. તો મધ્યસ્થ અધિકતમ થયું, એના ઉપર અહીંયા આવ્યું એ પ્રથમ અધિકતમ થયું, અધિકતમ અથવા પ્રકાશિત કહેવામાં આવશે, મધ્યસ્થ પ્રકાશિત હશે. અને આને જે કહીશું આપણે પ્રથમ પ્રકાશિત, આ બીજું પ્રકાશિત, ત્રણ પ્રકાશિત, ફરી પાછું અહીંયા પહેલું પ્રકાશિત, બે પ્રકાશિત, બીજા નંબરનું પ્રકાશિત, આ ત્રીજું પ્રકાશિત. આ રીતે પેટર્નમાં નામ આવશે, બરોબર. હવે બીજી એક વાત તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ભાગને શું કહેવાય. તો મધ્યસ્થ અધિકતમ પછી પ્રથમ મધ્યસ્થ પ્રકાશિત પછી પ્રથમ અપ્રકાશિત આવશે, તો પહેલું અપ્રકાશિત. આ પછી આવશે બીજું અપ્રકાશિત, ત્રીજું અપ્રકાશિત અને અહીંયા આવે ચોથું અપ્રકાશિત. સેમ અહીંયા પહેલું અપ્રકાશિત, બીજું અપ્રકાશિત, ત્રીજું અપ્રકાશિત, ચોથું અપ્રકાશિત. આ રીતની પેટર્ન બનશે, જે અહીંયા આપણને સમજાઈ છે કે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત રીતે બનતું હશે. મૂળ તો આપણને પહેલા આટલો બેઝિક આઈડિયા ક્લિયર થાય, પછી એના ઇક્વેશન જે આપણે NCERT ભણ્યા છીએ એને અહીંયા નોટ કરીશું. તો પહેલા તમને ખ્યાલ આવવો જોઈએ કે હવે મને એક વસ્તુ આમની અંદર જોઈને તમે કહી શકો, પ્રકાશિતની સંખ્યા અને અપ્રકાશિતની સંખ્યા સરખી હશે, એકમાં પ્લસ માઇનસ જોવા મળે છે, કહી શકો ભાઈ? પ્રકાશિત અપ્રકાશિતની સંખ્યા સરખી હશે, એક વધારે ઓછી હશે? તો અહીંયા મધ્યસ્થ વધારાનું છે. મધ્યસ્થ પ્રકાશિત કેવું છે? વધારે જોવા મળશે. એટલે જ્યારે સંખ્યાની વાત આવશે ને તો મધ્યસ્થ પ્રકાશિત એટલું વધારેનું હશે, બાકી કન્ડિશનમાં પ્રકાશિત અપ્રકાશિત સરખું જોવા મળે. તો ટોટલ પ્રકાશિતની સંખ્યા જોવા મળીએ તો એ એન પ્લસ વન થાય. પ્રકાશિતની સંખ્યા કેટલી આવે? એન પ્લસ વન હશે. અને અપ્રકાશિતની સંખ્યા કેટલી હશે? એન જ હશે. તો આ પ્રકાશિતની સંખ્યા છે અને આ કઈ હશે? અપ્રકાશિતની સંખ્યા છે. તો ધ્યાન પર હોવું જોઈએ કે આટલી વસ્તુ આપણે બનશે. ઓકે, બીજી એક વાત છે કે નાની મોટા ક્વેશ્ચન્સ આવતા જાય તો તમને ગમે ત્યારે પૂછે કે ભાઈ કે પહેલા નંબરનું પ્રકાશિતનું અંતર શોધો, તો અંતર શોધવાના ઇક્વેશન આપણે પછી સમજીએ છીએ, પણ આપણને આઈડિયા હોવો જોઈએ પહેલું પ્રકાશિત ક્યાં આવશે, બીજું અપ્રકાશિત ક્યાં હશે. તો એ બધી સિચ્યુએશન આપણા માઇન્ડમાં એક વાર વિઝ્યુલાઇઝેશનના આધારે ક્લિયર થવી જોઈએ કે કઈ રીતથી બને છે, બરોબર. તો ફરી એક વાર સમજાવી દઉં છું જેથી કરીને અહીંયા ક્લિયર થાય, પછી આગળના પોઈન્ટ પર આપણે જઈએ છીએ. મધ્યમાં કયું મળ્યું? મધ્યસ્થ પ્રકાશિત. એના પછી આવશે પ્રથમ પ્રકાશિત, બીજું પ્રકાશિત, ત્રીજું પ્રકાશિત, એ રીતે બનશે. અહીંયા આવ્યું પહેલું અપ્રકાશિત આવશે,
બીજો અપ્રકાશી, ત્રીજો અપ્રકાશી, ચોથો અપ્રકાશી, નીચે પણ એ જ રીતે પ્રથમ અપ્રકાશિત, બીજો અપ્રકાશિત, ત્રીજો અપ્રકાશિત અને ચોથો અપ્રકાશિત. હું જોવા જાઉં તો અહીંયા મેં થોડું એન એટલે ટોટલ નંબર લખ્યા છે, પણ ટોટલ નંબર કરતા હું તમને ક્લિયર કરું. સમજો એન માં નંબર નું પ્રકાશિત રચાય તો અપ્રકાશિત પ્રકાશિત ની સંખ્યા કેટલી થાય? તો 2n + 1 થાય. આ 2n થશે. કેમ ખબર છે? કારણ કે એન પ્રકાશિત ઉપર રહેશે, એન પ્રકાશિત નીચે હશે અને એક વધારાનું મધ્યસ્થ, તો 2n + 1. અપ્રકાશિતમાં એન પ્રકાશિત ઉપર, એન અપ્રકાશિત નીચે, ટોટલ થઈને 2n અપ્રકાશિત થાય. સમજો એન બરાબર 3 છે તો પ્રકાશિત કેટલા થાય? એન બરાબર 3 છે તો જુઓ 1 2 અને 3 ઉપર, 1 2 અને 3 નીચે, 3 3 6 અને 1 મધ્યસ્થ, 7 થાય, એટલે 2n + 1 થશે. સેમ સિચ્યુએશનમાં અપ્રકાશિતમાં જોઈએ તો પહેલું અપ્રકાશિત, બીજું અપ્રકાશિત, ત્રીજું અપ્રકાશિત, અહીંયા નીચે 1 2 3, ટોટલ થઈને 6 થશે. બોલો ક્લિયર છે? આ એક પેટર્ન થઈ. તો તમે સંખ્યાના આધારિત નોટ કરી રાખો આ પોઈન્ટ, પછી તમારી શબ્દોમાં તમે લખી દેજો. હવે હું આ ડિસ્ટન્સની વાત કરું છું, જે જેટલા આપણે યુઝ કરવાના ઇક્વેશન આવશે એની વાત કરીએ છીએ. તો અહીંયા તમને ખ્યાલ હશે સ્મોલ ડી અને આ કેપિટલ ડી, બરોબર. સ્મોલ ડી બે સ્લિટ વચ્ચેનું અંતર, મતલબ બે ઉદગમ વચ્ચેનું અંતર. અહીંથી પ્રકાશ આપાત કરીએ તો એ આ બે સુશબ્દ ઉદગમ બની જશે. બંને કેવા પ્રકારના ઉદગમ હશે? સુશબ્દ ઉદગમ હશે. અને ગમે તે આપાત થતા જશે એમ આપણને રિઝલ્ટ મળશે. હવે કેટલા અંતરે મળે છે, કયું મળે છે એ આપણને કોઈ ખબર નથી, તો આપણે એ ઉપરથી ડિપેન્ડ કરીને લખીએ છીએ. હવે હું તમને અહીંયા બતાવું છું, આ ડિસ્ટન્સ સ્મોલ ડી છે, આ ડિસ્ટન્સને એક્સ ધારી લીધું છે અને બાકી પછીના રિઝલ્ટ આપ્યા છે. તો હું માનું ત્યાં સુધી આપણે એક પ્રેક્ટિકલ સમજવાનો ટ્રાય રાખીએ. મોટા મારે એક્સ ડી બાય ડી ઇક્વેશન લાવવું છે, પણ એનાથી થોડુંક ડિફરન્ટ રીતે એક અગત્યનું રિલેશન લાવું છું કે આ રે અહીંથી નીકળીને અહીંયા જાય છે, આ રે અહીંથી નીકળીને અહીંયા જાય છે. તો તમને એટલો અંદાજ આવશે કે અહીંયા ધ્યાન આપો, આ જે કન્ડિશન બની છે તો અહીંથી આ બે વચ્ચેનો પથનો તફાવત કેટલો થાય? આ એસ વન થી પી જશે, એસ ટુ થી પી જશે, બે વચ્ચેનો પથનો તફાવત કેટલો થાય? તો અહીંયાથી તમે ઓબ્ઝર્વ કરો, ધારો કે આ પોઈન્ટ થી નીકળે ને આ પોઈન્ટ થી નીકળે તો આ બેનો પથ કેવો થાય? માર્ગ, માર્ગનું ડિસ્ટન્સ વાત કરું છું, અહીંથી અહીંયા જાય અને અહીંથી અહીંયા જાય. તો આના આધારે જો અહીંથી નીકળતો હોય તો પથ સરખો હોય, તો પથનો તફાવત ઝીરો હોય. આ બે પોઈન્ટ થી પથનો તફાવત ઝીરો, તો આ બે પોઈન્ટ થી પથનો તફાવત આટલો આવે, એસ ટુ એમ થશે. એટલે માટે હું અહીંયા સીધું લખું છું, જે પથ તફાવત છે એ એસ ટુ એમ થાય. અને એસ ટુ એમ એટલે આપણે ઓબ્ઝર્વ કરીને લખવા જઈએ તો વન ટાઈપ ઓફ આ એંગલ સમજી લો થીટા ધાર્યો છે, આ એ નિયરર ટુ થીટા જશે, કારણ કે બે લગભગ સરખા જેવા હશે. તો આ જો થીટા થતો હોય, આ એ થીટા છે, તો એ પરથી આપણે ઓબ્ઝર્વ કરી કે આ જે ડિસ્ટન્સ ડી છે તો સાઈન થીટા કેટલો થાય? સામેની બાજુ એસ ટુ એમ ભાગ્યા કર્ણ કેટલો થયો? ડી થયો. ધેટ મીન એસ ટુ એમ બરાબર ડી સાઈન થીટા થાય, ડી સાઈન થીટા થશે. એ આપણા માટે પદ તફાવત મળ્યો છે. હવે અહીંયા બીજું એક સમજવાનો ટ્રાય રાખીએ કે ટેન થીટા બરાબર કેટલો આવે છે? આના જ પોઈન્ટ પર ટેન થીટા બરાબર કેટલો આવ્યો? તો ટેન થીટા બરાબર આ એક્સ લો, વાય લો, જે લેતા હોય ટેક્સબુકમાં તમને જે આપ્યું હોય એ મુજબ, પણ અહીંયા એક્સ કે વાય લેવામાં આવશે. આપણે વાય લઈ લઈશું તોય બેટર રહેશે, અને એક્સ લેશો તોય બેટર રહેશે. વાય એક્સ ઉપર છે એટલે હું ફક્ત વાય બતાવી દઉં છું. તો ટેન થીટા બરાબર આપણને મળશે વાય અપોન કેપિટલ ડી, આટલું આવ્યું છે. હવે આના આધારિત આપણે પદ તફાવતને રિલેશન લખીએ જેટલા બનતા હોય. પદ તફાવત જોઈએ તો એ આપણા માટે થાય બે ત્રણ રીતે લખાય છે. એક તો પહેલા લખીએ છીએ કે આના ઉપરથી જો રિલેશન પ્રોપર જોવા જઈએ તો ડી સાઈન થીટા લખાય, ડી સાઈન થીટા લખાય. હવે આના સાથે સહાયક અને વિનાશક ની શરત પણ લખી શકીએ છે. વન ટાઈપ ઓફ એના આર ટુ માઇનસ આર વન એ લખાય છે, આર ટુ માઇનસ આર વન એ લખાય, કે ડેલ્ટા એક્સ પણ લખાય છે, બરોબર. તો આ બધા રિલેશન તમારી સામે મૂકું છું, કે સોરી કે ડેલ્ટા એક્સ પણ લખાય છે, આર ટુ માઇનસ આર વન અને કે ડેલ્ટા એક્સ, અથવા આ સોરી મારી મેં કળા તફાવત લખી કાઢ્યો છે. ચલો હું લેમડા ટુ માઇનસ લેમડા વન ના આધારે જ રાખી દઈશ પદ તફાવત, ઠીક છે. આ એક થયો. હવે ટેન થીટા બરાબર અહીંયા કેટલા લખ્યા તમે, અથવા ઉપર લખેલા છે વાય અપોન ડી છે. તો જયારે ખૂણો નાનો હોય, હું અહીંયા એક ખાસ અગત્યની શરત લખું છું, થીટા નાનો હોય ત્યારે
थीटा नानो होय तो ए वक्ते आपणे शुं करी शकीए छे समज राखो tan थीटा nearer to sin थीटा आवशे अने थीटा भी लखी शकीए तो आपणो सूत्रमां चेन्जिस आवशे अने चेन्ज कयो आवशे ए भी तमने ख्याल हशे के d sin थीटा nearer to शुं लखाय d tan थीटा बराबर tan थीटा बराबर y upon d तो y कैपिटल અહીંયા જોવા જાવ તો આ જે રિલેશન છે એના ઉપરથી ભી એડજસ્ટ કરી કો y d upon capital d આ એક સ્ટેપ આવશે અને એની સાથે સાથે અહીંયા આની સાથે સાથે આપણે સહાયક અને વિનાશકના શરતો પણ લખી શકીએ આ r2 r1 આટલા પદ તફાવતના રિલેશન આવ્યા છે અને હવે સહાયકની શરત બોલો તો કઈ હતી સહાયક માટે પદ તફાવત ये तमने याद हसे मैं समझाई तो आगे सहायक नो पद तफावत नो सूत्र कयो तू भाई n लेमडा तू बराबर विनाशक मा बराबर n प्लस वन हाफ लेमडा बराबर आ रीते आनु बनसे तो हूँ मानु त्यां सुधी तमारा आटला इक्वेशन तो माइंड पर सेट होवा जोईए थीटा नानो होय ने त्यारे ज आवी टेन थीटा बराबर साइन थीटा लखवा हूँ हमें दाखलो गणाईश तो एमां थीटा नानो होय आवशे ने थीटा मोटो होय ए पण आवशे तो ए वखते बंने माइंड में सेट होवुं जोईए हवे आपणे पद तफावतना केटला इक्वेशन छे डी साइन थीटा ए लखाय डी टेन थीटा ए लखाय वाई स्मोल डी अपॉन केपिटल बी डी बी लखाय अथवा आर टू माइनस आर वन ए लखाशे आ बधा इक्वेशन थशे अने सहायक व्यतिकरण माटे पद तफावत केटलो आवे एन लेमडा आवे ज्यां सहायक हशे त्यां तीव्रता केवी हशे मेक्सिमम ए बधुं चोपड़ीमां भण्या छीए એટલે માટે મારે ફરી રિવિઝન લેવાની કોઈ વધારે જરૂર નથી અને જે વિનાશક વ્યતિકરણ રચાય તે n + 1 1/2 લેમડા તે આપણને હવે અહીંનો પદ તફાવત આપણને આપ્યો છે તો કળા તફાવત ભી લખી એક કેસો મને અહીંયા સમજવા પૂરતું કળા તફાવત કેટલો આવે 2n પાઈ બરોબર અને અહીંયા કળા તફાવત કેટલો n + 1 1/2 n + 1 1/2 પાઈ આવે મારી કદાચ 2 થશે રાઈટ 2 પાઈ થશે રાઈટ n + 1 1/2 ઇન્ટુ 2 પાઈ હશે બસ આટલો કળા તફાવતના પદ તફાવતના સૂત્ર છે આ નોટ કરી લો કામના છે અને પછી એક એક સૂત્ર યાદ હોવું જોઈએ તો આગળના દાખલાઓની સમજ લઈ કા ઓકે અહીંયા હું તમારી સામે ફ્રિન્જ વિડ્થની વાત કરું છું પ્રકાશિત સલાખાઓ વચ્ચેનું અંતર છે બીટા જેને ફ્રિન્જ વિડ્થ કહેવાય છે અને એ તમને થોડોક ધ્યાન હશે કે બીટા નું ઇક્વેશન આપણે સાબિત કર્યું હતું થિયરીમાં લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી હતું એનો મતલબ શું થાય બે ક્રમિક પ્રકાશિત સલાખાઓ વચ્ચેનું અંતર છે બીટા થશે બે ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર છે હવે બીટા બરાબર જોવા જઈએ તો આપણને આ સૂત્ર તો ધ્યાન પર હોય ટેક્સ્ટબુક પરથી સાબિત કરીને લખ્યું છે એ જનરલી આ બધા ઉપર ડિપેન્ડ થશે તમને લેમડા બદલાશે બીટા પર લઈ જશે સમજ રાખજો હવે એવી સિચ્યુએશનમાં ડી બદલાશે તો થશે કેપિટલ ડી હવે આ જે છે એ કોણીય પહોળાઈ આ સલાખાની પહોળાઈ કહેવાય છે સલાખાની પહોળાઈ પણ કહીએ છીએ બે સ્લિટ વચ્ચેનું પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર પણ કહેવાય છે હવે જ્યારે કોણીય પહોળાઈની વાત આવે તો કોણીય પહોળાઈ થીટા થશે તમે અહીંયા થીટા બરાબર લખી શકો તો tan થીટા અથવા થીટા બરાબર બીટા અપોન d લખાય બીટા અપોન d લખાશે એનો સીધો અર્થ શું થયો કે આપણી જે કોણીય પહોળાઈ મારી એ બીટા અપોન d ના આધારિત લખી શકીએ છીએ હવે આ કોણીય પહોળાઈને જો બીજા સ્ટેપમાં લખીએ તો બીટાની કિંમત લખું તો લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી તો કેપિટલ ડી નીકળી જાય ધેટ મીન્સ ફાઇનલી કેટલું આવે લેમડા અપોન સ્મોલ ડી આ એક ઇમ્પોર્ટન્ટ રિલેશન છે હવે તમે એક વસ્તુ વિચારજો આની અંદર હું કહું છું પડદો દૂર લઈ જવામાં આવે તો શું બદલાશે અને શું નહીં બદલાય આ બેમાંથી પડદો દૂર લઈ જવામાં આવે તો સલાખાની પહોળાઈ બોલો બદલાશે સલાખાની પહોળાઈ ડી બદલાય છે પડદો દૂર લઈ જઈએ તો ડી બદલાશે તો આ બદલાશે પણ થીટા
કોણીય પહોળાઈ એ નહીં બદલાય, કારણ કે એ લેમડા અપોન ડી ઉપર ડિપેન્ડ છે. બીટામાં જોવા જાવ, બીટાનું ઓરિજિનલ ઇક્વેશન મૂકશો તો એ નીકળી જશે અને એ બદલાશે નહીં. તો ધ્યાન પર રાખવાનું છે કે અહીંયા હું લખું છું ડી વધે ત્યારે બીટા વધે પણ થીટા અચળ રહે. આ એક કોન્સેપ્ટ થયા છે, નાના નાના કોન્સેપ્ટ ક્યાંક ઉપયોગમાં આવશે અને એની સમજ રાખજો. હવે જો હું તમને એક પહેલા દાખલાઓ ચાલુ કરું ને, એ બધા પહેલા એક બે વસ્તુઓ ક્લિયર કરું છું કે મોટાભાગે તમે અપ્રકાશિતનું સૂત્ર છે ને એ તમને થોડું કન્ફ્યુઝિંગ થશે, પણ હું માનું ત્યાં સુધી આ ઇક્વેશન અપ્રકાશિત માટે યાદ રાખવા બેટર થશે. જો અપ્રકાશિતની પદ તફાવતનું સૂત્ર લખું છું આર ટુ માઇનસ આર વન, તો આપણે કયું લખીએ છીએ એન પ્લસ વન હાફ લેમડા લખીએ છીએ, બરોબર. હવે આના બદલે બીજી વખત કોઈ વખત આર ટુ માઇનસ આર વન ટુ એન માઇનસ વન એ લખાય છે, ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ આ એ લખાય છે. હવે આમાં શું થશે, જો તમારે એન જીરો થી સ્ટાર્ટ થશે, જીરો લો, એન જીરો લો એટલે કેટલા આયા લેમડા બાય ટુ આયા, એન જીરો લઉં તો ડેલ્ટા આર જે થશે એ લેમડા બાય ટુ થશે, એન વન લઉં છું તો ડેલ્ટા આર કેટલો થયો ભાઈ, મૂકો તો કિંમત થ્રી બાય ટુ લેમડા. સમજતા જજો, થોડો ખ્યાલ આવશે, થ્રી લેમડા બાય ટુ. હવે સેમ સિચ્યુએશનમાં હું આમાં એન બરાબર વન લખું તો કેટલા આવે છે, એન બરાબર ટુ લખીશ ડેલ્ટા આર કેટલો થયો. સીધો અર્થ સમજવાનો ટ્રાય રાખો. હવે હું અહીંયા તમારી સામે આ રીતની બે પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ છે, આને આપણે શું નામ આપી દઉં, અહીંયા શું નામ આપતા હતા, પ્રથમ અપ્રકાશિત, આ બીજી અપ્રકાશિત, બરોબર. હવે તમને જ્યારે પ્રથમ અપ્રકાશિત કહે તો તમારે પથનો તફાવત કેટલો હોવો જોઈએ, એન બરાબર વન માટે થ્રી લેમડા બાય ટુ હોવો જોઈએ કે લેમડા બાય ટુ હોવો જોઈએ, લેમડા બાય ટુ હોવો, બરોબર. એટલે આ જે સૂત્ર છે ને, ભલે આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એન પ્લસ વન હાફ લેમડા, વાસ્તવમાં એન પ્લસ વન હાફ જે છે ને, આ એન પ્લસ વન હાફ કા ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ, એ આપણને એકી સંખ્યાઓ રિપ્રેઝેન્ટ કરે છે, એનથી વિશેષ કંઈ નહીં કરતું. તમે અહીંયા જુઓ, આને તમે બાય ટુ આને લસા લઈ લો તો કેટલા થાય, ટુ એન પ્લસ વન થાય, અહીંયા કેટલા આવ્યા ટુ એન માઇનસ વન. તો આ બધી અહીંયા કઈ સંખ્યા આપી, એક આપ્યું, ત્રણ આપ્યું, પાંચ આપશે, સાત આપશે, એમ એકી સંખ્યા આપે, આ એકી સંખ્યા આપે. ફરક એટલો છે કે આ જીરો થી સ્ટાર્ટ થાય, એ એક થી સ્ટાર્ટ થાય છે. તો તમને હું માનું ત્યાં સુધી સમજવા માટે આના કરતા આ ઇઝી પડશે કેલ્ક્યુલેશનમાં. ચોપડીનું બેનું કન્ફ્યુઝ થતા હોય તો પછી રહેવા દેજો, તમે જે રાખો એ, બાકી સમજના આધારે જોવા જાઓ તો ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ તફાવત ઇઝી પડશે, અને એનાથી તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરશો. હવે તમને ચાલો પાંચમા નંબરની અપ્રકાશિત કે, તો તમે આ ઇક્વેશનમાં છ લખવું પડે અને આની અંદર તમે પાંચ લખીને લાવી દેશો, જાઓ સમજ આવે છે. પાંચમા નંબરની અપ્રકાશિત કે, તો આમાં તમારે છ લખશો ને, તારે છ ક્યાં ચાર લખશો, મારી ભૂલ છે, પાંચમા નંબરની કે તારે ચાર લખીને કરવું પડશે, કારણ કે આની શરૂઆત જીરો થી થાય અને આમાં જે નંબર કીધો હોય ત્યાંથી થશે. ઠીક છે, તમને જે ઠીક લાગે, પણ આ સૂત્ર ધ્યાન પર રાખાય એવું છે સ્ક્રીનશોટમાં. હવે હું તમારી સામે બીજું એક ઇક્વેશન લાવું છું, અને સોરી થોડા ક્વેશ્ચન ગણતા જઈએ છે, તો ક્વેશ્ચનમાં તમે વિચારીને મને કહેજો, જો કે ચોપડીમાં હમણાં ઘણો એ જ રીતની છે, પ્રેક્ટિસ માટે એક ક્વેશ્ચન આપું છું તમને. અહીંથી તીવ્રતા આઈ જીરો છે, અહીંથી એ બે તીવ્રતા આઈ જીરો જ આવે છે. ચલો હવે સામે કોઈ ઉદગમ છે એના ઉપર અહીંયા ક્યાંક પ્રકાશિત, મતલબ કે થાય છે અહીંયા સંપાદીકરણ, અને અહીંયા જે તીવ્રતા છે એ આપણને આઈ જેટલી મળે છે. હવે આ સિચ્યુએશનમાં તમને હું સીધા અર્થમાં બતાવ્યું છે એ પ્રમાણે, જો લેમડા જેટલી હોય પદ તફાવત, પદ તફાવત જો લેમડા હોય તો તીવ્રતા કે જેટલી મળે છે, હમણાં ચોપડીમ ગણાવ્યો એ જ છે, પણ જો પદ તફાવત લેમડા બાય ફોર થાય તો તીવ્રતા કેટલી. ચલો ટ્રાય કરો, ચોપડીમાં ગણ્યો એ જ છે, એમાં લેમડા બાય થ્રી આપ્યો હતો, અહીંયા લેમડા બાય ફોર છે, બસ બાકી કોઈ ફરક નથી.
क्यों स्टेप यूज करते हूँ लेमड़ा पद तफावत हो तो कड़ा तफावत के हो 2π હોય બરોબર મેં તમને એક સિમ્પલ હિંટમાં થોડું આ બધું કીધું હતું હવે એના પછી આપણે આ સ્ટેપમાં લખીએ છીએ તો i બરાબર કયું ઇક્વેશન 4i0 cos² π/2 તો i બરાબર k લખાતા હતા અને 4i0 cos² π/2 અહીંયા 2π લખી દઈએ cos² 2π/2 તો k બરાબર 4i0 થાય एक स्टेप साइड राखी दो चलो हवे एना पछी आगळ लखीए छीए अहींया स्टेप मां आगळ चेक करिए तो बोलो आगळ मां शुं आवशे के पद तफावत लेमडा बाय 4 छे तो फाय केटलो के डेल्टा आर के एक्स लखो के ना बदले 2π बाय लेमडा अन डेल्टा आर लेमडा बाय 4 केटला थया भाई पाई बाय 2 थया हाँ तो i बराबर क्यों सूत्र अच्छा जवाब क्या है कोई बात नहीं हूँ जो ही लू 4i0 cos² π/2 किंमत मूको 4i0 ना बदले k लखाए आना ऊपर थी cos² π ना बदले आपणे केटला लखी दईशुं भाई लेमडा लेमडा कैंसल थाय π/2 आवशे तो π/4 थई जाय तो केटला थया भाई के cos स्क्वेर छे तो 1/√2 नो स्क्वेर थयो के बाय 2 थयो नोट कर लो चलो पछी बीजो आपू छु हवे जो एक बीजो दाखलो छे एने अहींया समझजे केवा शुं मांगशे पॉइंट मां अहींया थोड़ुं ध्यान पर राखीए छे के आनी अंदर लेमडा 5000 छे लेमडा 5000 એંગસ્ટ્રોમ છે 5000 એંગસ્ટ્રોમ લેમડા આપી હોય અને સાથે કહ્યું છે કે કોણીય પહોળાઈ અથવા બીટા ની અંદર બીટા માં 20% વધારો કરતા 20% વધારો કરતા ડેલ્ટા લેમડા કેટલો થાય લેમડા માં વધારો કેટલો બીટામાં 20% વધારો કરતા લેમડામાં થતો વધારો કેટલો છે લેમડા 5000 એંગસ્ટ્રોમ આપે છે તો શું કરી શકું તમે યુઝ કરો કે બીટાનું ઇક્વેશન કહેશો લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી ચેન્જીસ શેમાં કર્યો છે લેમડામાં ચેન્જ કર્યો છે અને એનાથી શેમાં ચેન્જ થાય છે બીટામાં અથવા બીટામાં ચેન્જ થયો છે અને એનાથી લેમડામાં ચેન્જ થાય છે તો આ બે અચળ રહેશે बीटा प्रपोजनल टू लेमडा थे तो आमा शू लखाय डेल्टा बीटा बाय बीटा बराबर डेल्टा लेमडा अपॉन लेमडा तो डेल्टा लेमडा ने सब्जेक्ट बनाव केटला थई जाय लेमडा इंटू डेल्टा बीटा बाय बीटा 100 वडे परसेंटेज में लई लो तो परसेंटेज में जवाब आवशे लेमडा नी किंमत केटली छे 5000 एंगस्ट्रोम अने એંગસ્ટ્રોમ ને આપણે કન્વર્ટ કરી નાખીએ 10 ની માઇનસ 10 થશે ડેલ્ટા બીટા બાય બીટા 20% આપ્યા છે લખી દો 20/100 તો ડેલ્ટા લેમડા મળશે કોન્સેપ્ટ એ રહ્યો છે આની અંદર કોન્સેપ્ટ એ બતાવ્યો છે કે તમે લેમડામાં પર બીટામાં ચેન્જીસ આપ્યા તો એ વખતે લેમડા ઉપર જ ડિપેન્ડ થાય છે હવે હું તમને કોણીય પહોળાઈની વાત કરું થીટા બરાબર કયું હતું લેમડા અપોન ડી હતું તો આમાં તમે મને કહેશો કે પરસેન્ટેજ ચેન્જીસ બદલાશે કે નહીં બદલાય તમને એમ કે બીટામાં 20% નો કરે કોણીય પહોળાઈમાં કેટલો આવે 20% જ આવશે કારણ કે ડિપેન્ડ તો લેમડાના હાથ પર જ છે એ જ કન્ડિશન છે એટલે આ બધું થોડું નાના નાના કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે ધ્યાન રાખો પછી આગળ જોતા જઈએ છીએ એ રીતે કે આ રીતે બે સ્લીટ તૈયાર કરેલી છે અને અહીંયા પ્રકાશિત સલાકા ને અપ્રકાશિત બધું મળે છે જે આવતું હોય એક સ્લીટ કાઢી નાખવામાં આવે અથવા તો સલાકા કહીએ છીએ
निकाली देवामां आवे तो अहीं समझी लो तीव्रता आई जीरो मळे छे, मैं धारी छे वास्तव में फोर आई जीरो थशे, ये तमने खबर हशे, अथवा चलो फोर आई जीरो तीव्रता नॉर्मल स्टेज में मळे छे। तो एक स्लिट काढ़ी नाखवा देवामां आवे तो आ पी पॉइंट छे, तो पी पासे आई केटलू कॉन्सेप्ट छे आवडे तो कहजो। हाँ आई जीरो थाय। हवे तमने धारो के एज क्वेश्चन में समझी लो, हूँ अहींया तमने घणीवार आ लोको शुं करशे चेन्जिस आ रीते करशे, अहींया आई आपी देशे કે આના કારણે અહીંયા તીવ્રતા આઈ મળે છે, પ્રકાશિત સલાકાની તીવ્રતા આઈ થાય છે। એક કાઢી નાખો તો નવું જે આઈ પી આવશે એ કેટલું હશે, તમને ખબર આવી જો કે આઈ બાય 4 થાય, સમજ આવે છે? કારણ શું થાય અહીંયા સમજો, અહીંથી આઈ જીરો જેટલી તીવ્રતા આવે છે, અહીંથી આઈ જીરો જેટલી તીવ્રતા આવે છે, અને અહીંયા ભેગા થઈને કેટલા બને છે, આઈ બરાબર 4 આઈ જીરો થઈ જાય છે, બરોબર? ત્યારે હવે એક કાઢી નાખું તો અહીંયા તો આઈ જીરો જ આવવાની, तो आई जीरो बराबर कितना है, आई बाय फोर है, ने चौथा भाग नहीं थे आना करता, तो आ ध्यान पर रख जो आई पी बराबर पी पास है, कई सिचुएशन में एक काढ़ी ना कम आओ तो ले लो स्क्रीन प्लॉट अंदर पॉइंट वाइज लक्ष जो पाचा आई एस टू आनु अंतर स्मॉल डी है, और स्मॉल डी है એને 5 લેમડા લીધું છે, 5 લેમડા જેટલું ધાર્યું છે, એની સામે આપણે ધારી લઈએ છે કે અહીંથી એક પડદો છે, હવે આ ડિસ્ટન્સ કેપિટલ ડી બરાબર 10 ડી જેટલું છે, 10 ડી જેટલું છે, હવે આની એક્ઝેક્ટ સામે, આની એક્ઝેક્ટ સામે આ વાય ડિસ્ટન્સ પર તીવ્રતા કેટલી હોય, એક્ઝેક્ટ સામે વાય ડિસ્ટન્સ પર ઇન્ટેન્સિટી કેટલી હોય, શું કહેવાય? મને કહેશો ભાઈ આમાં આ એસ વન છે, આ એસ ટુ છે, આ 10 ડી છે, આ 5 લેમડા છે, આ ટોટલ ડિસ્ટન્સ આટલું, અને એની એક્ઝેક્ટ સામે ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવી છે। પહેલા તો મને એટલું કહો વાય કેટલો છે, વાય કેટલો છે, આનાથી અડધો થાય 5 લેમડા બાય 2 કેટલો છે ભાઈ, 5 લેમડા બાય 2, તો y મળ્યો ને તો તમને ડેલ્ટા x મળશે, આ ડેલ્ટા r પદ તફાવત મળે, કારણ કે પદ તફાવતનું સૂત્ર કયું છે, કયું સૂત્ર છે, x લખો y લખો ને, y d upon સોરી મેં ઉલટું લખ્યું છે ને, y small d upon કેપિટલ ડી, એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી, તમે કિંમત મૂકો વાય ના બદલે કેટલા લખશો, 5 લેમડા બાય 2, તો 5 લેમડા બાય 2, સ્મોલ ડી ના બદલે 5 લેમડા, સ્મોલ ડી ના બદલે, એક મિનિટ હો મારી ભૂલ થઈ નહીં હતી ને ક્યાંક, 5 લેમડા અને ડી ના બદલે 10 ડી છે, અથવા એક કામ કરો, ચલો 5 લેમડા હું રાખતો જ નથી, ડી ના બદલે હું 10 ડી લખી દઉં, ઉપર ડી એમ ના એમ રાખું છું, બોલો સમજ આવી છે, વાય ના બદલે 5 લેમડા બાય 2 લખ્યું છે, આ ડી એમ ના એમ રાખી દીધો સ્મોલ ડી, અને અહીંયા 10 ડી લખ્યું છે, તો બોલો અહીંયાથી કેટલા થયા ભાઈ, આ પદ તફાવત કેટલો આવ્યો, લેમડા બાય 4 થયો, હવે જો પદનો તફાવત લેમડા બાય 4 થાય છે તો એ પરથી તમને એટલો અંદાજ આવે કળા તફાવત મળે, આઈ બરાબર કયું સૂત્ર, કે ડેલ્ટા આર 2π બાય લેમડા અને લેમડા બાય 4, તો ત્યાં કળા તફાવત કેટલો આવે, પાઈ બાય 2, હવે તીવ્રતાનું સૂત્ર 4i0 cos સ્ક્વેર પાઈ બાય 2, 4i0 cos સ્ક્વેર પાઈ બાય 4 થઈ જાય, અહીં લખું એટલે તો i બરાબર કેટલા આવ્યા, 4i0 વન હાફ થાય, તો આઈ બરાબર 2i0 થાય, સમજ આવે? અને જો ક્વેશ્ચન એમ પૂછે કે
કે મધ્યસ્થ પાસે આઈ મળે છે તો અહીંયા કેટલી થાય તો આઈ બાય ટુ થાય. સમજ આવી કે નહીં? મધ્યસ્થ પાસે આઈ મળી તો મધ્યસ્થ પાસે ફોર આઈ જીરો હોય તો ફોર આઈ જીરો ને બદલે આઈ લખી દો તો બી એ રિલેશન આવશે. અથવા હું અહીંયા જો આઈ લખી દઉં છું, આઈ પી લખું છું, ચલો તો એ વખતે અહીંયા લખાવીશું આઈ પી બાય ટુ, તો એ રીતે બી કહીએ. ચલો હવે સમજાવું ભાઈ, એક વખત રિવાઇઝ કરું છું, ધ્યાન પર રાખી દો. શું કહ્યું છે મેં? આ ડિસ્ટન્સ 5 લેમ્ડા છે, અહીંથી આ ડિસ્ટન્સ 10 ડી છે, અને વાય અહીં આ પોઈન્ટ આપ્યો છે, વાય બી કીધો નથી. તમે સીધું રિલેશન વાય બરાબર 5 લેમ્ડા બાય 2 કરી શકો છો. પદ તફાવત આર ટુ માઇનસ આર વન બરાબર એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી યુઝ કર્યો છે. હવે તમે અહીંયા વાય ની કિંમત લખીશ, કેપિટલ ડી 10 ડી લખ્યો છે એટલે એ કેન્સલ કરીને લેમ્ડા બાય 4 આવી જશે. ત્યારબાદ આ જે છે કળા તફાવત એ કે ડેલ્ટા એક્સ આવશે, કે ના બદલે 2 પાઈ બાય લેમ્ડા, ડેલ્ટા એક્સ છે લેમ્ડા બાય 4 કરી દો તો આટલો જવાબ આવે. આઈ બરાબર 4 આઈ 0 કોસ સ્ક્વેર 5 બાય 2 છે, પાઈ ની કિંમત પાઈ બાય 2 કરો, પાઈ બાય 4 આવશે, 1/2 થઈ જશે ને આટલો રિઝલ્ટ મળશે. નોટ કરો છો, કામનો છે એટલા માટે હું તમને બતાવું, હું માં બને ત્યાં સુધી તમને એટલું જ કહું, તમે તો એ દાખલો લખી દો તો બેટર રહેશે. બરાબર, આ માધ્યમ આવે છે, આનો વક્રી ભાવનાંક મ્યુ છે, બહાર હવા છે એટલે એન બરાબર 1 હશે. હવે આવી જ્યારે સિચ્યુએશન થાય તો આ અપાત થશે પ્રકાશ, આ પરાવર્તિત, આ વક્રીભૂત. તો અહીંયા હું લખું છું પરાવર્તન થાય ત્યારે ફ્રીક્વન્સી અચળ રહેશે. બીજું તમને ખ્યાલ હશે કે લેમડા પણ કેવા રહેશે? અચળ રહેશે. વેગ એ કેવો હશે? અચળ હશે, અને પ્રકાશના વેગ જેટલો હશે, આટલું થવા જોવા મળશે. વક્રીભવન થાય છે, વક્રીભવન થાય તો ફ્રીક્વન્સી અચળ છે, લેમડા મીડિયમ, લેમડા એર બાય મ્યુ થાય, અને વેલોસિટી વી બરાબર સી અપોન મ્યુ થઈ જશે, આટલું જોવા મળશે. બરોબર છે? આ બે ત્રણ વસ્તુ નોટ કરી રાખો, પછી આગળનો પોઈન્ટ સમજાવું છું. ઓકે ચલો, હવે જો કોઈ ટ્યુશન હમણાં 5-10 મિનિટ નથી ને, થોડું 10-1 મિનિટ લેવું છે એટલા માટે પૂછું છું. ઓકે ઠીક છે, હવે જો અને એના પછી હવે આવશે પાણીમાં ડૂબાડીએ. સમજો અહીંયા હું કહું છું કે આ જે આપણી પેટર્ન છે YDSC પ્રેક્ટિકલ પાણીમાં કરતા, YDSC એક્સપેરિમેન્ટ જે છે એ આખો પાણીમાં કરતા, પહેલા તો સેમા ચેન્જીસ આવશે, લેમડામાં ચેન્જ આવી જાય. લેમડા કેટલો થઈ જશે? લેમડા મીડિયમ ઇઝ ઇક્વલ ટુ લેમડા એર ડિવાઇડેડ બાય મ્યુ થાય, અને મ્યુ કેટલા થાય પાણી છે એટલે 4/3. બસ આ એક આપણને લેમડા મીડિયમ આવ્યો. બોલો હવે હું તમને ક્વેશ્ચન પૂછતો જઉં છું, બીટામાં ચેન્જ આવે, બીટા ન્યુ કેટલો થઈ જાય? તો લેમડા મીડિયમ કેપિટલ ડી અપોન સ્મોલ ડી થાય, અને એના જો લેમડા મીડિયમ બરાબર લેમડા એર બાય મ્યુ લખું તો બીટા મ્યુ જે મ્યુમાં ભાગનો થઈ જાય, એરમાં હોય ને એના કરતા મ્યુમાં ભાગનો થશે. હવે એના પછી ચલાકાની પહોળાઈ થીટા એ નવો જે જોવા મળશે એ પણ કેટલો આવે? થીટા એર હોય એના કરતા મ્યુ ભાગનો થશે. બરોબર, હવે આ જે સિચ્યુએશન હશે, સોરી અહીંયા મારી એક થોડી કહેવામાં ભૂલ છે, તમને યાદ આવે? ઓકે ચલો, એક આ તો થીટાને અત્યારે હાલ એવોઇડ કરી દઈએ, એનાથી કોઈ ફરક નહીં પડે. તો એક વસ્તુ સમજો કે ઘણીવાર શિફ્ટિંગની વાત આવશે, એન મહત્તમ કેટલું શિફ્ટ કરશે, તમને હિન્ટ આપું છું એ સમજજો. પહેલા ધારો કે YDSC નો પ્રેક્ટિકલ હતો તો એમાં આપણને જોયું કે આ રીતની બે સ્લીટ તૈયાર થતી હતી, અને આપણે સમજી લો કે આ રીતે જ અથવા એક જ મિનિટ, ચોથા નંબરની પ્રકાશિત છલાકા અહીંયા મળતી હતી, પછી આ જ પ્રેક્ટિકલ પાણીમ કર્યું, તો પાણીમ કર્યું તો એ વખતે તમને ખ્યાલ આવશે કે લેમડા ઘટવાથી છલાકાની પહોળાઈ ઘટશે, અને એ ફ્રિંજ આપણને અહીંયા મળવા માંડી, એન બરાબર 4. આ પહેલી વખત મળતી હતી એરમાં, આ
આ વોટરમાં મળે છે. એ વચ્ચેનો ડિફરન્સ શોધવાનો કે શું કરીએ આપણે, કેટલું શિફ્ટ થયું. ફક્ત ક્વેશ્ચન પૂછું છું, ગણવો નથી. આ શિફ્ટિંગ થયું એનું ક્વેશ્ચન પૂછાય તો શું કરાય? હા, ડિફરન્સ લેવાનો. એક્સ એર નું સૂત્ર લખાવશો અથવા અહીંયા હું તમને સ્ટેપ લખું છું. આપણો પદ તફાવત ચોથા નંબર નો છે કે નહીં, ચોથું પ્રકાશિત લખું છું. તો ફોર લેમડા એલ લેમડા બરાબર એક્સ સ્મોલ ડી બાય કેપિટલ ડી, આ એર માં આવ્યું. તો તમારે અહીંયા એક્સ ફોર એર માટે લખી દો. કયું સૂત્ર? ફોર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, આ એર નું આવ્યું. હવે એ જ પછી કયું શોધવાનું? વોટર. તો એના માટે લખું છું ફોર લેમડા, પણ વોટર ની અંદર લેમડા મીડિયમ બદલી જશે બરાબર એક્સ સ્મોલ ડી ભાગ્યા કેપિટલ ડી. તો એક્સ ફોર ન્યુ જે છે વોટર મીડિયમ નું બરાબર ફોર લેમડા એમ ડી અપોન સ્મોલ ડી કરાય. અને પછી છેલ્લે શું કરવાનું? એક્સ ફોર એર નું માઇનસ એક્સ ફોર મીડિયમ. આવી રીતથી એ ગણી શકાય છે આખું, અને પૂછાઈ બી શકે. પણ આપણે એવું જરૂરી નહીં કે આ જ પૂછાય કે આ ટાઈપ આવશે. મારે તો ફક્ત અહીંયા મેં તમને કીધું કે વાયડીએસી ને પાણીમાં પ્રેક્ટિકલ કરીએ તો લેમડા બદલાશે. લેમડા બદલાય, લેમડા સાથે જેટલા રિલેશન છે બધા બદલાશે. સમજ આવી મારે કહેવાનું? આ કોઈ આપણે લખવોય નથી, સમજાવવો મારે તમને લખવા દેવાય નથી બરોબર. પણ તમને એટલું જ કહેવું છે કે ભાઈ જ્યારે લેમડા બદલાશે તો લેમડાની સાથે જે જે હશે બધા બદલાશે બરોબર. તો ધ્યાન પર રાખી દેજો, હું આની અંદર અત્યારે હાલ કોઈ માથાકૂટ કરતો નથી, ના તમે લખવું નથી. કારણ કે જ્યારે આવશે ત્યારે પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન મોઢે થવી જોઈએ. નોટ કરી લો આર્યો પોઈન્ટ, કહું છું એના પછીનો પોઈન્ટ બતાવું છું કે અહીંયાથી તમે ઓબ્ઝર્વ કરો કે આપણી પાસે વાયડીએસી આપ્યું છે. અહીંથી બે તરંગ લંબાઈઓ આપાત થાય છે, સમજી લો. બંને એક જ છે એ રીતની ધારી લઈએ છીએ, એનાથી કોઈ ફરક નહીં પડે બંને પોઈન્ટ પર. અને અહીંયા સામે એક પેટર્ન બનાવે છે, તો પેટર્ન અહીંયા ક્યાંક મળે છે આ ડિસ્ટન્સ પર. તો પહેલાના વાય વન અને બીજાનું એ અંતર વાય વન જ છે, એટલે બંને જગ્યાએ ટૂંકો વાય આગળ આ બધું મળતું હશે એમ ધારી લીધું છે. હવે એક્ઝેક્ટ કેવા શું માગે છે એ જોઈ લઉં છું. ઓકે, અહીંયા લેમડા વન એ આપાત થાય છે, આ ભાગમાં મોનોક્રોમેટિક ના બદલે ડાયક્રોમેટિક રે આપાત કર્યો છે. ડાયક્રોમેટિક દ્વિરંગી, અમે બે તરંગ લંબાઈઓ હાજર હોય, દ્વિરંગી આવે ને એટલે બે તરંગ લંબાઈ હાજર હશે, એકની લેમડા વન બીજાની લેમડા ટુ. હવે અહીંયા જયારે જોવા મળે ને તો પડદા ઉપર વાય જ અંતરે પહેલો રંગ છે ને એ ધારી લઈએ છે કે પહેલા માટે આપતો હોય તો એમાં એન વન ક્રમની કોઈક બીજ શલાકા રચાશે, અને બીજા માટે જોઈશું તો ત્યાં એન ટુ ક્રમની શલાકા રચાશે. તો લેમડા વન લેમડા ટુ કરીએ તો અહીંયા એન વન ક્રમની કોઈ પ્રકાશિત શલાકા રચાય ને અહીંયા એન ટુ ક્રમની પ્રકાશિત શલાકા, બે એકબીજા ઉપર બંને રંગો એકબીજા ઉપર સંપાદીકરણ કરશે. હવે સંપાદીકરણ થાય તો આપણે એક વસ્તુ છે કે આના વાય નું રિલેશન કયું, આ એન વન એન ટુ નું રિલેશન કયું. તો એના માટે હું અહીંયા સેન્ટેન્સ લખું છું કે લેમડા વન લેમડા ટુ બે રંગની નો પ્રકાશ આપાત કરતા વાય અંતરે પડદા પર બે રંગ ના પ્રકાશિત મળે છે તો એન વન એન ટુ કેટલા અને બીજું આ વાય કેટલું. હવે એક કામ કરું છું, આ સ્ટેપ છે તમારી જોડે, હું લેમડા વન લેમડા ટુ બે ની કિંમત લખી દઉં. 6500 એંગસ્ટ્રોમ છે અને લેમડા વન 5200 એંગસ્ટ્રોમ છે. તો તમને એટલું તો ખ્યાલ આવે કે બે નો વાય સરખો. વાય નું સૂત્ર લખાવશો, બોલો બોલો. અહીંયા વાય નું પદ તફાવત નું સૂત્ર પ્રકાશિત નું એન લેમડા બરાબર વાય સ્મોલ ડી અપોન કેપિટલ ડી, આ જ હતું સૂત્ર. એમાંથી વાય ને સબ્જેક્ટ બનાવ્યો તો એન લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી,
तो यहाँ लखू छू एन वन लेमडा वन कैपिटल डी अपॉन स्मोल डी एवं बीजा माटे लखू एन टू लेमडा टू कैपिटल डी अपॉन स्मोल डी आ कैंसल थी जाए तो घना याद रखता हो पेटर्न ने एन वन लेमडा वन बराबर एन टू लेमडा टू पर गोखवाने शब्द नहीं आ कारण के अहीं बे प्रकाशित रचाय एवं जरूरी नहीं कोई बार अहीं अप्रकाशित रचाय तो पछी बदलाई जशे पेटर्न एन लेमडा आवे अने बीजामां टू एन माइनस वन लेमडा आवे बे संपादीकरण थई शके छे आ एक बन्यु सूत्र हवे तमे मने एक काम करो अहीं एन टू बाय एन वन अथवा एन वन बाय एन टू कर दईए चलो एन वन अपॉन एन टू बराबर लेमडा टू अपॉन लेमडा वन लेमडा टू अपॉन लेमडा वन लेमडा टू केटला छे 5200 वडे भगायवा लीधा छे 13 चौक 52 अने 13 5 65 थशे तो 4 बाय केटला आया 5 एनो मतलब शुं थयो भाई एन वन एन टू क्यारे क्यारे प्रकाशित सलाका आप अहीं संपादीकरण क्यारे क्यारे करे जो पहेलानी चौथी होय बीजानी केवी होय संपादीकरण क्या कर चौथी बीजा पांचमी पीछे बीजू संपादीकरण क्या करते अच्छी आग जाइ फरी पाचा संपाद फरी पाचा संपाद तो क्या है आ गुण्या बे करो तो अह 8 आवे अह के आया 10 आया हम आग पाछ लई जव लई जाइ सकिए क्या नंबर है 3 वडे गुणो बार आवे के 15 ए रीते बधा शू थशे संपादीकरण कर्या करे तमने वाय शोधवान कहे तो अहींया किंमत मूकी दो कोई पण जवाब आई जशे वाय बराबर केटला लख्या तमे वाय वन बराबर वाय टू बराबर सरखा ज छे तो एन वन लेमडा वन कैपिटल डी अपॉन स्मोल डी फाइनल किंमत मूकी आंसर आई जशे लो एक आखी पेटर्न समझावुं छुं कोई गोखवानो ट्राय नहीं करावतो तमने કે આવા દાખલાઓ આવે છે નહીં આવા જ દાખલા આવશે પણ એક પેટર્નના આધારે સમજી લો એમાં તમને એન વન પૂછાય તોય આવડે લેમડા આ વાય પૂછાય તો પણ આવડે અને હજી કોઈ બીજું પૂછાય તો આપણે સમજીને ગણી લેવાનું એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં તો અહીંયા આટલું સ્ટોપ કરું છું પણ અહીંયા પહેલાં એકવાર રિવાઇઝ કરું છું અને ફરી સમજાવું છું અને આગળ એક ટેસ્ટ વિશે વાત કરું છું થોડું ધ્યાન આપો અહીંયા લેમડા વન લેમડા ટુ બે આપ્યા છે અને એના આધારે અહીંયા સંપાદીકરણ થાય તો ત્યાં સંપાદીકરણ થઈ અને ત્યાં કયા રંગનું કયા ક્રમનું કયા રંગનું એ બધું જ જોઈતું હોય તો બી એ રિલેશન આપણે યુઝ કરીએ છીએ કે આ પોઈન્ટ વાય છે તો વાય નું સૂત્ર કયું એન લેમડા બરાબર વાય ડી અપોન કેપિટલ ડી અને વાય ને સબ્જેક્ટ બનાવ્યો તો આટલું આવી જશે બે રંગ અલગ અલગ સંપાદીકરણ કરે છે તો એન વન લેમડા વન કેપિટલ ડી અપોન સ્મોલ ડી એન ટુ લેમડા ટુ કેપિટલ ડી અપોન સ્મોલ ડી તો આ સૂત્ર આવી જશે હવે એન વન અપોન એન ટુ બરાબર લેમડા ટુ બાય લેમડા વન તો 4/5 આવ્યો मतलब चौथा पांचमा नंबर त्या प्रकाशित सलाका संपाद थशे सरवाइज पछी 8 अने 10 थशे 12 अने 15 थशे तो पहला माटे आपणे चेक करिए कोई पण वाय शोधो होय आ सूत्र लखो अथवा आ लखो कोई फरक नहीं पड़े ओके एक बीजी बात बताऊ छु के आनी पेटर्न में अहीं अप्रकाशित कीधु होय तो मारे शुं चेन्ज आवे पहली प्रकाशित कीधु बीजी अप्रकाशित कीधु तो आपणे अहीं एन वन लेमडा वन अपॉन कैपिटल डी तो खरुं पण आ बाजू क्यूँ आवे टू एन माइनस वन लेमडा बाय टू इनटू कैपिटल डी अपॉन स्मॉल डी तो ए रीते प्रॉपर क्रम मळशे बोलो क्लियर थयुं छे।